ચાણસ્મા ખાતે આવેલ શાળા નંબર 2 માં કોરોના વેક્સિનનો પ્રોગ્રામ યોજાયો। અત્યારે ચાલી રહેલી કોરોનાની બીજી લહેર સામે લડવા માટે તેમજ રક્ષણ મેળવવા માટે સરકારશ્રી દ્વારા કોરોના વેક્સિનની રસી અપાઈ રહી છે, જે અનુસંધાને આજ રોજ ચાણસ્માના સરદાર ચોક પાસે આવેલ શાળા નંબર 2 માં વેક્સિનની રસીનો પ્રોગ્રામ યોજાયો હતો। વૈશ્વિક કોરોના મહામારીમાં કેટલાય લોકો કોરોના રોગનો શિકાર બની રહ્યા છે, ત્યારે વ્યક્તિને જ ઉપાયના સૂત્ર અંતર્ગત સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વેક્સિનની રસીઓ અપાઈ રહી છે। પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ શાળા નંબર 2 ખાતે કોરોના વેક્સિનનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજરોજ ભારે ઉત્સાહી લોકો દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી। હું મારા કેમેરામેનને જણાવીશ કે જે રસીકરણનું ચાલુ છે તે વિડીયો દર્શાવશે। અત્યારે દર્શાવેલ વિડીયો અંતર્ગત લોકો ભારે ઉત્સાહ સાથે કોરોના વેક્સિન લઈ રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે નિખિલ જોશી, પાટણ। જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ અપાઈ રહી હોય જે અનુસંધાને પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરદાર ચોક ખાતે આવેલ શાળા નંબર 2 માં કોરોના વેક્સિનની રસીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વેક્સિન લેવા ઈચ્છુક વ્યક્તિઓ દ્વારા હોશે હોશે વેક્સિન લીધી હતી। તેમજ વેક્સિન લીધેલા લોકોએ જણાવ્યું હતું કે વેક્સિન લેવાથી કોઈ જ આડઅસર થતી નથી, તેથી સમગ્ર જનતાએ કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન લેવી જરૂરી છે।